સુપ્રભાત વિદ્યાર્થી મિત્રો, હું મલિક રિયાઝ ફરીથી આપણી યુટ્યુબ ચેનલ પર આપ સર્વનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે ગત લેક્ચરમાં એકમ નંબર 1 જોયું હતું. હવે આપણે એકમ નંબર 2 જોવાના છે વિદ્યાર્થી મિત્રો, જેના અંદર આપણે શબ્દ ભંડોળ વિશે જાણવાના છે. વિદ્યાર્થી મિત્રો, શબ્દ ભંડોળ વિશે જણાવતા પહેલાં હું તમને એ પણ કહી દઉં કે વિદ્યાર્થી મિત્રો, આપણે વ્યાકરણ ના જે વિભાગ ભણી રહ્યા છે તે સમય દરમિયાન આપે આપણા પાસે તમારા પાસે પુસ્તક રાખવી એ આવશ્યક છે વિદ્યાર્થી મિત્રો, જેથી તમને વિશેષ ખ્યાલ એમાં આવી શકે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, જોડાઓ મારા સાથે. વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ તો એકમ નંબર 2ના અંદર આપ્યું છે કે શબ્દ ભંડોળ વિશે, બરાબર. મેં તમને આગળ પણ કીધું કે કોઈ વ્યક્તિએ પોતાનો વાર્તાલાપ કરવા માટે પોતાના પાસે એવા શબ્દ ભંડોળ હોવા જોઈએ. એવું પદક્રમ અને પદ સંવાદ વિશે પણ આપણે કેટલીક બાબતોની ચર્ચા કરી હતી. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આમાં જોવાના છે કે માનવ સમાજને અરસપરસ વ્યવહાર કરવા માટે કુદરતી બક્ષિસ એ શું છે, એ ભાષા છે. માનવ એક એવો પ્રાણી છે વિદ્યાર્થી મિત્રો, કે જેને કુદરતે વાચા આપી છે અને વાચા આપીને તેના અંદર ભાષા પણ એને આપી દીધી છે, અને વ્યક્તિ પોતાની ભાષાથી પોતાનો વાર્તાલાપ આવશ્યક રીતે કરતો હોય છે. ભાષા જ ન હોય તો આ વિચાર જ આપણાને વિચારતા કરી દે છે. જો ભાષા ન હોય તો આપણે આપણું વાર્તાલાપ કઈ રીતે કરી શકીએ? ઈશારા દ્વારા તો કરી શકીએ વિદ્યાર્થી મિત્રો, પણ ઘણી મુશ્કેલીઓ આપણે સર્જન કરી શકતા હોઈએ છીએ તે સમય દરમિયાન. પણ અહીંયા જોઈએ કે વ્યક્તિ પોતાના લાગણી, સંવેદના અને વ્યવહાર ભાષાના માધ્યમથી જ સમયસર અને સ્પષ્ટ રીતે કરી શકે છે. કોઈ વાત વિચારનું અને અર્થગ્રહણ કરવા થવા માટેનો નાનો એકમ વાક્ય ગણાય, પણ વાક્ય એ શબ્દોનો સમુચ્ચય સમૂહ છે. આ શબ્દોની યોગ્ય અને આદર્શ ગોઠવણી જ ભાષા અને અર્થની સુંદરતામાં વધારો કરે છે. જો શબ્દોની યોગ્ય અને આદર્શ ગોઠવણી ન હોય તો ભાષામાં આપણે ચમત્કૃતિ સર્જી શકીએ નહીં વિદ્યાર્થી મિત્રો. અને જો ભાષામાં ચમત્કૃતિ ન સર્જાય તો આપણાને ભાષા સમજવી મુશ્કેલ પડે છે. જેમ કે સમજી લો કે હું એક ઉદાહરણ આપી રહ્યો છું ખાલી, કે અંગ્રેજી ભાષા છે, અંગ્રેજી ભાષા પાસે ઘણા બધા એવા નવા શબ્દો છે. એ નવા શબ્દો આપણે જાણતા ન હોઈએ અને એનો અર્થ ન જાણતા હોઈએ તો આપણે અંગ્રેજીમાં વાર્તાલાપ કરવા માટે અસક્ષમ હોઈશું વિદ્યાર્થી મિત્રો. એ જ રીતે ગુજરાતી ભાષામાં પણ આપણે માતૃભાષા તરીકે એને ઓળખીએ છીએ, અને એ કારણે આપણા પાસે એના માટે ઘણા બધા શબ્દો છે. અને તેથી જ આજે હું તમારા સાથે જ્યારે વાર્તાલાપ અત્યારે કરી રહ્યો છું તેમાં પણ ભાષાનો એક મહત્ત્વનો ભાગ હોય એવું આપણને લાગે છે. અહીંયા એક ઉદાહરણ આપ્યું છે વિદ્યાર્થી મિત્રો, કે અષાઢ મહિનાની વરસાદી રાતે દરિયાએ મર્યાદા ઓળંગી. જુઓ ખાલી, કે અષાઢમાં ખૂબ જ વરસાદ પડતો હોય વિદ્યાર્થી મિત્રો, તમે જાણો છો. અને આ વરસાદી રાતે શું થયું કે દરિયાએ મર્યાદાઓ ઓળંગી. દરિયો એટલો ઉભરાયો કે એણે પોતાની મર્યાદાઓ ઓળંગી. મર્યાદા ઓળંગવી એટલે કે એટલો ફૂલ, એટલે કે જેને કહેવાય કે વધારે ઓવરફ્લો થઈને એ એટલે કે બહાર સુધી આવ્યો. અષાઢની મેઘલી રાતે મહેરામણાએ માજા મૂકી, બરાબર. અહીંયા આપણે બંને વાક્ય જ્યારે તપાસીએ છીએ વિદ્યાર્થી મિત્રો, તો આપણને ખ્યાલ આવશે કે આ બંને વાક્યમાં એક જ વાત કહેવાની છે, પણ બીજું વાક્ય આપણને વધારે ગમે છે, બરાબર. મેઘલી, મહેરામણમ અને માજા વગેરે શબ્દો પસંદગીથી વાક્યની શોભા વધી છે, એટલે વાક્યને એ શબ્દો આકર્ષક અને અસરકારક બનાવે છે એમ કહી શકાય વિદ્યાર્થી મિત્રો. અને બીજી એક વસ્તુ છે કે દરેક ભાષાને પોતાનું શબ્દ ભંડોળ હોય છે, બરાબર. અને આ શબ્દ ભંડોળ આપણી ભાષામાં પણ શબ્દોને અખૂટ ભંડાર તરીકે ઓળખીએ છીએ. એમાં વળી સમયાંતરે અને નવા નવા શબ્દો આપણે એમાં ઉમેરી શકીએ છીએ. આધુનિક ટેકનોલોજીને કારણે આજે કેટલાય શબ્દો પરભાષામાંથી આપણી ગુજરાતી ભાષામાં ભળી ગયા છે, બરાબર. પરભાષા એટલે કે જે પરદેશી ભાષા છે એના શબ્દો પણ આપણામાં આવી ગયા છે. ટૂંકમાં એવું કહી શકાય કે ભાષાનું અર્થસભર અંગ શબ્દો છે. ભાષાનું જો અર્થસભર અંગ જો ગણીએ તો આપણે એને શબ્દો ગણીએ છીએ, બરાબર. શબ્દની પસંદગી અને યોગ્ય ગોઠવણીથી જ વાક્ય સુંદર લાગે છે. કોઈના સાથે વાર્તાલાપ કરીએ તે સમય દરમિયાન પણ આપણા પાસે શબ્દ ભંડોળ હોય તો આપણે વ્યવસ્થિત એના સાથે વાતો કરી શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો. અને
वाक्य द्वारा ज समग्र लखाण असरकारक पण बने छे। आपणे शब्दोनी नोंधपात्र विशेषताओ विशे थोड़ू हवे जाणवाना छे। विद्यार्थी मित्रों, तमने हूँ कही दऊं कि समानार्थी शब्दों एक मार्कना अंदर पण पूछाई शके छे अने आ एने समानार्थी के अनेकार्थी शब्दों पण एने कहीए छे के शब्द एक अने अर्थ अनेक पण होय। बराबर, शब्दनो एक अर्थ होय अने शब्दनो एक अर्थ आ शब्दनो एक अर्थ आपणे परितૃપ્ત રીતે કરી શકીએ છીએ અને ફક્ત મૂળાક્ષરો અને અક્ષરોને બંને બાજુમાં ગોઠવીને। બરાબર, તો વિદ્યાર્થી મિત્રો આપણે અનેકાર્થીના અંદર આપણે જોઈએ તો અનેકાર્થીના અંદર ફક્ત મૂળાક્ષરો અક્ષરોને બાજુમાં ગોઠવી દેવાથી શબ્દ બનતો નથી। બરાબર, જેમાંથી અર્થ નીકળી શકે તે શબ્દ કહેવાય। કી, ર અને ફી આ ત્રણ અક્ષરોના બાજુમાં બાજુ બાજુમાં મૂકીએ તો કિફ કિરફી થાય, પણ ગુજરાતી ભાષામાં એનો કોઈ અર્થ કંઈ થતો નથી। તો ગુજરાતી ભાષામાં આપણે તેને શબ્દ કહીશું નહીં। હા, બીજી કોઈ ભાષામાં એનો અર્થ જો હોય તો કિરફી એ ભાષાનો શબ્દ કહેવાય, પણ આ ત્રણ અક્ષરોના મદદથી ફિરકી એવો શબ્દ બનાવીએ તો આપણી ભાષાનો શબ્દ કહેવાય। ટૂંકમાં કોઈ પણ ભાષામાં અક્ષરોને ગોઠવવાથી જો તેનો અર્થ નીકળે તો તે શબ્દ કહેવાય છે વિદ્યાર્થી મિત્રો, અને આ શબ્દ થકી આપણે એનો ઉપયોગ કરી શકીએ। તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોયું કે ફિરકી શબ્દ જ્યારે બન્યો તે સમય દરમિયાન ફિરકી શબ્દ એવો શબ્દ બનાવીએ કે એ શબ્દ અલગ જ આપણને ધરી આવે છે। આમાં જોયું કે એક એક આપણે ત્રણ અક્ષરો મૂક્યા તો ત્રણે ત્રણ અક્ષરોનો કોઈ અર્થ થતો ન હતો, પરંતુ માન્ય ભાષાના અંદર જ્યારે મૂકવામાં આવ્યું તો એને એક નવો અર્થ આપણાને મળે છે વિદ્યાર્થી મિત્રો। દરેક શબ્દ ઓછામાં ઓછો એક અર્થ તો ધરાવતો હોય છે, પણ કેટલાક શબ્દો એકથી વધારે અર્થો પણ ધરાવે છે। દાખલા તરીકે આપણે અહીંયા જોઈએ, ઉદાહરણ આપ્યા છે કે એક કહે હદ થાય હવે નહીં ભાંડું બીજો ખમાતો, મારા ફળીના જાડવા બેનું આ એક ઉદાહરણ છે વિદ્યાર્થી મિત્રો। એ જ રીતે બીજાના અંદર લખ્યું છે કે તુલસી દલથી તોલ કરો તો બને પવન પરપોટો, આ ભજન કરે તે જીતે। બરાબર, અહીંયા દલ અને હદ, બરાબર, આના પર ખાસ ધ્યાન આપજો। ત્રીજું વાક્ય છે કે સડકની એક બાજુ ઝાડોની હાર હતી, બરાબર, હાર હતી તો હાર પર પણ જો આ પોસ્ટ ઓફિસનો ઉદાહરણ છે। ઉપરના જે રેખાંકિત શબ્દો છે વિદ્યાર્થી મિત્રો, એ રેખાંકિત થયેલા જે શબ્દો છે જેના અંદર આપણે જોઈએ તો હદ છે, દલ છે, બરાબર, આ હદ છે, દલ છે અને હાર છે। બરાબર, આ હદ એટલે સીમા થાય છે, મર્યાદા થાય છે, અંત, બરાબર, એવો એનો અર્થ થાય, પણ પ્રથમ વાક્યમાં ત્રણે એકને એકે અર્થ બંધ બેસતો થતો નથી, એટલે હદ થાય એ શબ્દ સમૂહ દ્વારા રૂઢ થયેલા સહન થતું નથી એવો અર્થ આપણે લેવો પડે। બીજા વાક્યમાં દલ એટલે કે સમૂહ, પાંદડું એવો અર્થ થાય, પણ અહીં પાંદડું અર્થ બંધ બેસે છે। ત્રીજા વાક્યમાં રહેલા હાર શબ્દના પરાજય અને હારમાળા, ફૂલની મોટી માળા, ગળામાં પહેરવાનું ઘરેણું એવો અર્થ પણ થાય છે, અહીં હારમાળા એવો અર્થ યોગ્ય છે। આ પ્રમાણે દરેક વાક્યમાં રહેલા શબ્દોના અર્થ કરતી વખતે તેના બીજા શબ્દો સાથેનો અને સમગ્ર વાક્ય સાથેનો સંદર્ભ પામીને સમજવો જોઈએ, એ સંદર્ભ અનુસાર વાક્યનો અર્થ પામવો માણવો જોઈએ। લખતી કે બોલતી વખતે આપણે પણ આ વિચારપૂર્વક શબ્દો વાપરવા જોઈએ। ઘણી વખત અયોગ્ય શબ્દને કારણે વાક્યનો વિપરીત અર્થ થઈ જતો હોય છે, દાખલા તરીકે તે બહુ સારું બોલે છે, આ વાક્યમાં સારુંની જગ્યાએ વધારે શબ્દ પ્રયોજીએ તો તે બહુ વધારે બોલે છે, આવું થશે। બરાબર, અહીં ડહાપણ વધારે કરે છે એવો થાય અર્થ થાય એમ કહેવાનો ન હોય, પણ ઉતાવળથી એને બદલે બીજો શબ્દ વાપરવાથી બીજાના દુઃખ થાય એવું બનવા પામે છે, એટલે તો આપણે ભાષામાં કહેવાયું છે કે પડે ચડે જીભ વડે જ પ્રાણી વિચારીને યાર ઉચ્ચાર વાણી।
બરાબર. હવે વિદ્યાર્થી મિત્રો, બહુ જ અગત્યનો ટોપિક આપણે આગળ જોવાના છે. આપણે જોયું કે અનેક અર્થી શબ્દો અને એ એક અર્થ શબ્દો વિશે શું કહેવામાં આવ્યું હતું. હવે વર્ણ સામાન્ય સામ્ય સોરી વર્ણ સામ્ય ધરાવતા જે શબ્દો છે, બરાબર, વર્ણ સામ્ય ધરાવતા શબ્દો તમને ખબર છે, બરાબર. એટલે કે આપણે એને એક જ રીતે એનો અર્થ પણ પ્રદલિત થતો હોય છે અને એક જ અર્થ આપણે આપી શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો, જેમાં લખાણમાં ઘણી વખત જે તે વર્ણના યોગ્ય શૈલી મરોડ નહીં થવાને કારણે તે ખોટી રીતે છપાઈ જાય છે અને ખોટી રીતે એને છપાઈ જાય છે. અને પછી શું થતું હોય કે બંને વર્ણ સામે ધરાવતા જે શબ્દો હોય તો કેટલીક વખતે સ ના જગ્યાએ સ છપાઈ જતું હોય, બરાબર વિદ્યાર્થી મિત્રો. તો સ ના જગ્યાએ સ છપાઈ જાય તો વર્ણ સામે હોય તો આપણે તો સ જ બોલવાના છે, બરાબર. તો ઉચ્ચારણના અંદર પણ આપણે જે છે એ ઉચ્ચારણના અંદર પણ આપણે કેટલીક ખામી પણ થતી હોય છે, તેની પરંપરા ઊભી થાય છે, બરાબર. અને પરિણામે ખોટો ઉચ્ચાર સર્વત્ર વ્યાપી જાય છે. સમયાંતરે તે ખોટો ઉચ્ચાર અને લખાણ જ સાચા માની લેવાય છે અને ખોટો ઉચ્ચાર અને જે લખાણ છે તેને આપણે સાચા માની લેતા હોય છે વિદ્યાર્થી મિત્રો. એ જ રીતે હવે જોઈએ કે સ અને સ, બરાબર, સાર એટલે કે સારાંશ, મદદ, લાભ એવો થાય, એના બદલે સાર નો અર્થ થાય કાણું, છિદ્ર. બોલો કેટલો ફરક છે વિદ્યાર્થી મિત્રો, આ સાર અને આ સાર. જો હું ઉચ્ચારણમાં પણ ઘણી બધી કાળજી લઉં છતાં તમને એના ઉચ્ચારણના અંદર થોડોક જૂજ માત્ર પણ ફરક દેખાતો નથી. જો હું લખી રહ્યો છું અને સાથે બોલી પણ રહ્યો છું, ધ્યાનથી સાંભળજો વિદ્યાર્થી મિત્રો. જો સાર, બરાબર, અને આ સાર, શરણાઈ સસલું, શરણાઈ સસલું, જુઓ શરણાઈ સસલું, બંનેના અંદર જુઓ એવું કહેવાય ને કે બિલકુલ શું કહેવાય કે જૂજ માત્ર ફરક છે સ અને સ ના અંદર. બો આમાં તમે જ્યારે બોલશો ત્યારે તમને ખબર પડશે કે શરણાઈ સસલું, બરાબર. તો આમાં જે સ છે એ સ કા જો કે અહીંયા સારનો અર્થ થાય છે સારાંશ કે મદદ કે લાભ અને આ સારનો અર્થ થાય છે કાણું, છિદ્ર, બરાબર ઉચ્ચાર થાય છે. નુકસાનની જગ્યાએ નુકસાન લખાય તો, બરાબર, આ નુકસાન છે, બરાબર, નુકસાન અને બીજું છે નુકસાન, બરાબર. તો નુકસાનની જગ્યાએ નુકસાન લખાય છે અને ખોટો ઉચ્ચાર થાય છે. સરત ચૂકના જગ્યાએ જુઓ અહીંયા સરત ચૂક આ સાચું લખ્યું છે ના, બરાબર, સરત ચૂક આ છે એવો ખોટો ઉચ્ચાર અને ખોટું લખાય છે. શરત એટલે બોલી, કરાર અને શરતભંગ શબ્દ છે પણ સરત ચૂક એમ ન જ લખાય, બરાબર, સરત ચૂક પણ લખી શકીએ નહીં. દાખલા તરીકે મારી સરત ચૂકથી તેને ત્યાં લગ્નમાં જવાનું રહી ગયું, મારી જે સરત ચૂકથી તેને ત્યાં લગ્ન જવાનું રહી ગયું, અહીં સરત ચૂક જે છે એ લખાય છે, બરાબર. એ જ રીતે જુઓ બે જે આપણે વર્ણ હતા, બે સામ્ય વર્ણોની આપણે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો બે સામ્ય વર્ણો આ છે સ અને સ, બરાબર. હવે એવા જ બે સામ્ય વર્ણો કેટલીક વખતે ધની જગ્યાએ આપણે જુઓ ધની જગ્યાએ હું લખું છું વિદ્યાર્થી મિત્રો કે ધ આમ લખાય અને ઘ આમ લખાય. જેની લાકડી મોટી તે ઘ છે, જેની લાકડી નાની તે ધ છે વિદ્યાર્થી મિત્રો, બરાબર. તો ઘર આમ જ લખાય, કોઈ ધર લખાય નહીં, આ ધર એટલે કે ધારણ કરનારનો, બરાબર. તો આ રીતે આ વસ્તુ અહીંયા આપણે જાણી શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો, ધ અને ધ, બરાબર. મેઘા એટલે બુદ્ધિ થાય અને મેધા એટલે કે બુદ્ધિ થાય અને મેઘા એટલે કે મેઘ થાય વિદ્યાર્થી. કેટલી જેને કહેવાય એકદમ નાની, જેને કહેવાય આપણા એ વિચારી ન શકીએ એટલું નાનું એના અંદર ઝાઝો ફરક છે કે આ મેધા અને આ મેઘા, આ મેધા અને આ મેઘા વરસાદ, બરાબર. પણ મોટે ભાગે મેઘાવી,
બરાબર, મેધાવી ના બદલે આપણે મેઘાવી બાળકો એવું અશુદ્ધ રૂપ વપરાય છે. બરાબર, એ જ રીતે આપણે અશ્વમેઘ, અશ્વમેધ છે તેને જગ્યાએ આપણે અશ્વનો વધ કરીએ છીએ. બરાબર, એટલે કે યજ્ઞને બદલે અશ્વમેધ એમ શબ્દનો ખોટો વપરાશ થાય છે. એ જ રીતે વિદ્યાર્થી મિત્રો, ધૃણા, તો આપણે ઘૃણા નથી બોલતા, ધૃણા જ બોલીએ છીએ, ઘૃણા બોલીએ છીએ. બરાબર, અહીંયા તિરસ્કારને બદલે ધૃણા કશો અર્થ નથી. બરાબર, ધ્રુત એટલે કે ઘીની જગ્યાએ ધ્રુત પકડી રાખવું વપરાશમાં ખોટી રીતે ઉચ્ચારણ અને લખાય છે. જુઓ તમે કે કેટલીક શુદ્ધ અને કેટલીક અશુદ્ધિઓ છે. બરાબર, એના વિશે પણ આપણે ચર્ચા કરી લઈએ વિદ્યાર્થી મિત્રો, કે કેટલાક બાબતો શુદ્ધ છે અને કેટલીક બાબતો અશુદ્ધ પણ છે, તેને અહીંયા નિર્દેશ કરવામાં આવ્યો છે. વિદ્યાર્થી મિત્રો, તો જોઈએ કે શુદ્ધમાં અશુદ્ધમાં જલ્દી, અને શુદ્ધ છે જલ્દી, અશુદ્ધ છે પરાકાષ્ઠા, અને આપણે લખીએ છીએ શુદ્ધમાં પરાકાષ્ઠા, અશુદ્ધ છે પથ્થર, અને અહીંયા પથ્થર આવશે, રેલવે, રેલવે શુદ્ધ છે, જાગૃતિ, જાગૃતિ શુદ્ધ છે, શ્રેષ્ઠ, ઠ આવે છે, જુઓ અહીંયા ટ અને ઠ નો ફેર છે વિદ્યાર્થી મિત્રો. બરાબર, એ જ રીતે મિલકતમાં પણ મિલકત શુદ્ધ છે, ગણોત્રી, ગણત્રી શુદ્ધ છે, વ્યાજબી, વાજબી. બરાબર, આયુર્વેદ, આયુર્વેદ સાચું છે, બે માત્રા ફાળેલો છે. બરાબર, આયુર્વેદ આ શુદ્ધ છે, ય ઉપર કશું આવશે નહીં. મોટા ભાગે વિદ્યાર્થી મિત્રો આયુર્વેદિક, આયુર્વેદ લખવામાં આપણે બહુ મોટી ભૂલ કરતા હોય, એટલે ય પર કશું આવશે નહીં, પણ રકાર વ પર આવશે. અહીંયા તમે જોઈ શકો છો કે વ ર જેવો દેખાય છે, પૃથ્થકરણ, પૃથ્થકરણ. બરાબર, ડાભું, ડાબું થશે. આમ કેટલાય શબ્દો અહીંયા છે વિદ્યાર્થી મિત્રો, એના તમારે અભ્યાસ તમારે જાતે કરશો તો તમને વધારે ખ્યાલ આવશે વિદ્યાર્થી મિત્રો. તો આ બધી બાબતોના અંદર આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો, તો કેટલીક બાબતો અહીંયા વણાયેલી છે. બરાબર, અને આ તમામ બાબતોને આપણે જ્યારે જોતા હોઈએ છીએ તે સમય દરમિયાન આપણાને ખ્યાલ આવે કે ઘણું બધું આપણે આ હવે જાણવાના છે. જુઓ હવે, સ્ત્રો, તો સ્ત્રાવ, વહેવું, હિસ્ર, હિંસક, સ્ત્રગધરા એક છંદનું નામ છે. એ જ રીતે સ્ત્રી, સ્ત્રી, શસ્ત્ર, વસ્ત્ર, અસ્ત્ર, મિશ્ર, દધદ યુદ્ધ. બરાબર, દ્વ, દ્વ જેનો પદ્ધતિ, આ દ્વ જુઓ વિદ્યાર્થી મિત્રો, વૃદ્ધના અંદર દ્વ જે લખ્યું છે તે શુદ્ધ, સિદ્ધિ, રિદ્ધિ, સમૃદ્ધિ, શ્રદ્ધા, યોદ્ધા, સિદ્ધાંત, આ જે છે આ અંદર લખાયા છે. તો આ બધા વસ્તુમાં આપણે જોઈશું કે ગુજરાતી ભાષામાં એ અને ઓ ઉચ્ચાર કરતી વખતે જો બંને હોઠ વચ્ચેનું અંતર હોય તો એ બંને ઉચ્ચારણ વિવૃત ગણાય છે. તેને અવળી માત્રા એટલે કે રકાર તરીકે દર્શાવાય છે, તે રેફ નથી. અને જો બંને હોઠ વચ્ચેનું અંતર ખાસ ન હોય તો તે સંવૃત કહેવાય છે. સંવૃત એટલે કે સવળી માત્રા, એટલે કે એક માત્રા આવે છે. બરાબર, કોલેજ, તો કોલેજ આપણે કઈ રીતે લખીએ, ક અને ઓ નું મિશ્રણ છે તો કો થશે. બરાબર ને, તો કોલેજ લખીએ છીએ. બરાબર, એ રીતે જો બંને હોઠ વચ્ચેનું અંતર દર્શાવાય તે સમયે ઉચ્ચારણ ભેદમાં હોવાથી બંનેનો અર્થ પણ જુદો મળે છે. વિદ્યાર્થી મિત્રો જુઓ, અહીંયા સંવૃત એટલે કે બંને હોઠ ભેગા થાય તે સમય દરમિયાન, અને વિવૃત, જુઓ કે મોર એક પક્ષી, મોર આંબાનો મોર. બરાબર, ગોળ, ગોલકની વાત છે, ગોળ ખાવાનો ગોળ. બરાબર, ચોરી જેના ઉપર વધારે ભાર છે, જુઓ હું તમને સામાન્ય રીતે કહી દઉં વિદ્યાર્થી મિત્રો કે જેના પર ભાર છે, ચોર, ચોરી, તસ્કરી, ચોરી, લગ્નવેદી, શોક, શોક, આંચકો, દુઃખ, બોડી, બોડી શરીર. બરાબર, આ રીતનો એનો ઉચ્ચારણ થાય
થાય છે વિદ્યાર્થી મિત્રો. તો આ બધી બાબતોના અંદર આપણે જોયું વિદ્યાર્થી મિત્રો, અને આવતા નેક્સ્ટ લેક્ચરમાં આપણે રૂઢિપ્રયોગો વિશે જોવાના છે. ત્યાં સુધી મને રજા આપશો વિદ્યાર્થી મિત્રો, આવજો.